VTVGujarati.com પર તમારું ફરી એક વખત સ્વાગત છે તમારા ફેવરેટ શો વાયને કહો બાયમાં ભાઈને કહો ભાઈમાં તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે અમીબેન મોદી આપણી સાથે જોડાઈ છે જે એક એનર્જી રીડર છે કાર્મિક હીલર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા પ્રશ્નો શાંતિથી સાંભળે છે સમજે છે અને આપણને સમજાવે છે કે કેમ આપણે જૂના પુરાના રીતિ રિવાજો ફોલો કરીએ છીએ। હવે રીતિ રિવાજોની વાત કરીએ ને તો સૌથી પહેલો પ્રશ્ન જે અત્યારે મને થાય છે ને એ શું છે કે આપણે હિન્દુ ધર્મમાં પગે લાગવાને બહુ જ મહત્વ આપે છે કે આપણે પગે લાગવું જોઈએ, તો એ કેમ પગે લાગવું જોઈએ? સૌથી પહેલાં તો હું કહીશ કે ગુંજ તેને બધા લોકોએ સાંભળ્યું જ હશે કે નમે તે સૌને ગમે, બરાબર। હવે પગે લાગવું એ એક તો આપણી હિન્દુ ટ્રેડિશન છે, પણ એના ઘણા બધા ફાયદા પણ છે અને જો હું તને આમ ગણી શકું એવી રીતે ફાયદા છે। જો સૌથી પહેલું હું તમને કહું તો જ્યારે તમે કોઈને પગે લાગો છો, હવે ખાસ કરીને આપણે પગે કોને લાગીએ છીએ, જેમ કે ઘરમાં આપણા માતા પિતા છે, આપણા વડીલો છે, એને પગે લાગીશું, તો જ્યારે આપણે એમને પગે લાગીએ છીએ ત્યારે એમના આપણને બ્લેસિંગ્સ મળે છે, એટલે એમનાથી આશીર્વાદ નીકળી જ જાય। સેકન્ડ થિંગ કે એ આપણા સંસ્કાર બતાવે છે, જ્યારે તમે કોઈને પગે લાગો છો ત્યારે કોઈ પણ વ્યક્તિને એવું થાય કે આ વ્યક્તિ ખરેખર સંસ્કારી છે, કારણ કે આપણું એ સંસ્કાર વર્ષો પુરાનું છે પગે લાગવાનું। થર્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહું કે જ્યારે આપણે પગે લાગીએ છીએ એ જે વસ્તુ આપણા બાળકો જોવે છે ને એ આપણામાંથી જ, આપણે જે કરીએ આપણા બાળકો શીખે છે। આપણે કોઈને પગે લાગીએ છીએ કે આપણે વડીલોને પગે લાગીએ છીએ કે માતા પિતાને પગે લાગીએ છીએ તો બાળક જોવે છે અને એ જ વસ્તુ એ ટ્રેડિશન એ લોકોમાં આગળ વધે છે। એ મારો પર્સનલ અનુભવ છે જે અમારા ઘરમાં છે જ, અમારા આજની તારીખમાં મારા બાળકો ઓલવેઝ અમને પગે લાગીને જ ઉઠે છે કે સૂવે છે। ચોથું, લાસ્ટ ટાઈમ આપણે પિતૃદોષની પણ વાત કરી, બરાબર, તો જો તમે તમારા વડીલોને પગે લાગતા હો, તમારા માતા પિતાને પગે લાગતા હો અને એમના બ્લેસિંગ્સ રેગ્યુલર લેતા હો તો તમને પિતૃદોષ પણ નથી આવતો। અને હજી એક વસ્તુ કહીશ કે જ્યારે તમે પગે લાગો છો કોઈ પણ વ્યક્તિને, જે તમને લાગે છે કે આ વ્યક્તિ મારે પગે લાગવું છે, ત્યારે તમે તમારો ઈગો છોડી દો છો, તો તમે ઈગો છોડીને પગે લાગો છો એની સામે સામેવાળી વ્યક્તિનું દિલ પણ જીતી લો છો, એટલે તમારો ઈગો પણ જાય છે અને તમને બ્લેસિંગ્સ પણ મળે છે, એટલે આટલા બધા ફાયદા છે પગે લાગવાના। તો પગે કોને લાગવું જોઈએ આપણે? ફક્ત વડીલોને? વડીલોને તો આપણા સંસ્કારમાં છે ને આપણે લાગતા જોઈએ છે, દરેકના ઘરમાં એ વસ્તુ હશે જ, પણ મારું એવું માનવું છે કે તમે જોયું છે ઘણા લોકો ગુરુજીને પગે લાગતા હોય છે, ગુરુજી તમારા કરતા ઉંમરમાં નાના પણ હોય, એટલે એવું જરૂરી નથી કે તમારાથી ઉંમરવાળી વ્યક્તિને જ તમે પગે લાગો, તમારા જીવનમાં જે વ્યક્તિ તમને સાચી જગ્યાએ સાથ આપ્યો હોય, તમારા ગુરુ હોય અથવા તો પછી કોઈક એવી વ્યક્તિ કે જેનાથી તમે કંઈક શીખ્યા હોય, તમે કંઈક પામ્યા હોય, તમને એની વિઝડમથી એની સમજથી તમારા જીવનમાં ઘણો બધો બદલાવ આવ્યો હોય એવી વ્યક્તિને પણ તમારે 100% પગે લાગવું જોઈએ, 100% નમવું જોઈએ। તો પગે લાગવામાં, હવે આ મારો પર્સનલ સવાલ છે, કદાચ તમને લાગશે કે કેવો ઘાણા જેવો પ્રશ્ન પૂછ્યો, નહીં લાગે મને, પણ હવે આમાં પગે લાગવામાં ઘણા લોકો અલગ અલગ રીતે લાગતા હોય, ઘણા લોકો ખાલી આમ હાથ છાતીએ લગાડીને આમ ઝૂકે, ઘણા લોકો એક પગે પગે લાગે, ઘણા લોકો બે પગે લાગે, અમારા ઘરમાં વડીલો એવું કહે છે કે બે પગથી ચરણ ખાલી જસ્ટ આમ બતાવે જાણે પગે લાગે, હા કેમ ડરાવતા હોય એવું એકદમ જ આઈને, તો મારા ઘરમાં વડીલો એવું કહે છે કે પગે હંમેશા બે હાથથી લાગવું જોઈએ અને ચરણ સ્પર્શ કરવા જોઈએ, તો સાચી રીત શું છે? જો છે ને ત્રણ ટાઈપના હોય છે, એક તમે સાષ્ટાંગ પણ જોયું છે, ઘણા લોકો એવું પણ જોયું છે કે આખા આખા સાષ્ટાંગ પ્રણામ કરે છે, ઘણા લોકો ચરણને અડીને કરે છે, ઘણા લોકો ખાલી નમીને પગે લાગે છે, આ ત્રણેય વસ્તુમાં લાગ્યું તો પગે લાગ્યું જ કહેવાય, પણ સાષ્ટાંગ એક એવી વસ્તુ છે કે જેને તમે ખરેખર સખત રિસ્પેક્ટ હોય, જેમ કે ભગવાન છે કે જેમાં તમને એવું લાગે કે ના જે મારા ગુરુજી છે કે જે માટે તમે તમારું આમ બધું જ આપી દેવા જાય, સાષ્ટાંગ એટલે શું કે તમે તમારું આખું શરીરથી લઈને તમારું આખું બધું જ સમર્પિત એ સમર્પિત એક રીતે પગે લાગાય। બીજું કે જેને તમે પૂજનીય ગણતા હોય, જેમ કે માતા પિતા પૂજનીય છે, તમારા તમને ગમતી વ્યક્તિ પૂજનીય છે કે જેની એનર્જી તમને ગમતી હોય કે જેની તમે જ્યારે ચરણ સ્પર્શ કરો છો ત્યારે એની એનર્જી તમારામાં આવે છે, તો તમે એવી કોઈ પણ પૂજનીય વ્યક્તિ હોય એને તમે ચરણથી સ્પર્શ કરીને પગે લાગવું જોઈએ કે જેની એનર્જી તમને જોઈતી હોય અને તમને એવું લાગતું હોય કે તમારે આના જેવા થવું છે, ઘણી વ્યક્તિઓને જોઈને આપણને થાય કે આપણે એનાથી ઇન્સ્પાયર્ડ હોય કે આપણે આમના જેવા થવું છે, એમને તમારા ચરણથી સ્પર્શ કરવું જોઈએ, અને બાકી તમારે નમવા માટે કે તમને વંદન કરવા માટે ચોક્કસ તમે આ રીતે પણ કરો, એને પણ પગે લાગ્યું જ કહેવાય। હજુ એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે
ઘણા બધા ઘરમાં આપણે જોતા હોય છે કે વડીલો જોડે અબોલા ચાલતા હોય છે, બાળકોના અનબન હોય, ઝઘડા ચાલતા હોય કઈ બી, તો એ બાળકોએ કોને પગે લાગવું જોઈએ? જો જ્યાં ઘર હશે ને ત્યાં ઝઘડા તો રહેવાના છે. જે ઘર વાસણ ખખડવાના છે બધાના ઘરમાં, તો આપણે જ્યારે ઘરમાં અબોલા થયા છે પણ તમને એમને નાનપણથી મોટા કર્યા છે માતા પિતાએ, તમારા વડીલોએ તમને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, અને તમારા જ્યારથી નાનપણથી મોટા થયા તમારી બી ઘણી બધી ભૂલો થઈ હશે પણ અનકન્ડિશનલ લવ આપીને તમને મોટા કર્યા છે, સંસ્કાર આપ્યા છે, તો ધારો કે તમને એમને અમુક સમયે તમારા કોઈ પણ વર્તનથી એમને ના ગમ્યું કે અબોલા થયા હોય, તો તમે એમને પગે લાગશો તો એમના મગજમાં જે કંઈ પણ રંજીશ હશે કે કંઈ પણ હશે પણ તમને નમતા જોઈ અને એમનામાં પણ બદલાવ આવશે. અને મારું તો એવું માનવું છે કે માતા પિતાને વડીલો વડી એ ઉંમરે આ ઉંમરે નથી બદલાવાના, આપણે આપણી ફરજ ના છોડવી જોઈએ. વાત તો સાચી કરી છે, ઉતરી ગઈ છે મગજમાં, સવાલોના જવાબ તો મળી ગયા. હવે આજનો મેસેજ ઓફ ધ ડે શું આપશો આપ? જે પણ આ વિડીયો જોવે છે બધાને હું મારા તરફથી એક બહુ સુપર મેસેજ આપવા માંગુ છું કે મારો પર્સનલ અનુભવ છે, મેં આટલા વર્ષોથી હું 27 વર્ષથી મેં લોકોને કીધું છે અને એ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ છે કે જે લોકો માતા પિતાને પગે લાગે છે સવારે ઉઠીને અને સૂતી વખતે, વડીલોને પિતૃઓને દીવો કરે છે, એ લોકોના જીવનમાં માતા પિતાના આશીર્વાદ એક ઢાલ બનીને રહે છે. અને તમે માતા પિતાને કદાચ દુઃખ બી પહોંચાડ્યું હશે ને તો પણ એક જ વ્યક્તિ એવી છે કે જેમને તમારા પાસે કશું જ નથી જોઈતું, એમને ખાલી એક જ વસ્તુ જોઈએ છે કે જા બેટા તું સુખી થા. તો તમે આજથી નિયમ બનાવો કે તમે તમારા માતા પિતાને 100% દિલથી લવ કરશો અને એમને પગે લાગશો. થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો, આ પ્રશ્નનો જવાબ એ રીતે આપ્યો કે અમે સમજી શક્યા કે હવે આપણે કેમ વડીલોને પગે લાગવું જોઈએ. ફક્ત વડીલોને નહીં, જેને જેને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, જેમાં જ્ઞાનને રિસ્પેક્ટ કરીએ છીએ, એ દરેક વ્યક્તિને પગે લાગવું કેમ જોઈએ. હજી એક વસ્તુ કહીશ કે તમારા જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે તમને કોઈ પણ જગ્યાએ કોઈ મદદરૂપ થયું હોય એને જીવનમાં ક્યારેય નહીં ભૂલવાનું. અને સારા દિવસોમાં, ખાસ કરીને ગુરુ પૂર્ણિમાનો દિવસ છે કે પછી તમારી બર્થડે આવતી હોય, એવા દિવસમાં તમે સ્પેશિયલી જો એ વ્યક્તિ તમને એક નાની બી હેલ્પ કરી હશે ને તમે એ દિવસે એમને યાદ કરીને ફોન કરશો ને, અથવા તમે એમને એમને પગે લાગશો કે ફોન પર વંદનીય વર્ડ બોલશો ને તો પણ એમના બ્લેસિંગ સોલિડ મળશે તમને. થેન્ક યુ સો મચ, બસ અમારું જીવન આવી તે જ સુધારો તમે એવી અમારી આશા છે. આપણે રેગ્યુલરલી બાયને કહો બાયમાં મળતા રહીશું. તમને આ એપિસોડનું કન્ટેન્ટ ગમ્યું હોય ને તો સૌથી પહેલાં તો આ શેર અને લાઇક બટન દબાવી દેજો, પછી બહાર નીકળીને બીજું કશું કરો એ પહેલાં બાયને કહો બાયના બીજા પ્રત્યેક એપિસોડ જોઈ લેજો, બહુ જ મજા આવશે, જીવન સુધરી જશે અને બહુ જ બધા પ્રશ્નોના જવાબ બી મળશે. આપણે ફરી મળીશું બાયને કહો બાયમાં VTVગુજરાતી.com પર. ધન્યવાદ.